ગણિત ધોરણ છ પ્રકરણ દસ માપન પ્રાસ્તાવિક આપણે જ્યારે નીચે દર્શાવ્યા મુજબની કેટલીક સમતલીય આકૃતિઓ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે તેના પ્રદેશ અને તેની સીમાઓ વિશે વિચારીએ છીએ તેમની સરખામણી કરવા માટે આપણને તેમના માપની જરૂર છે પરિમિતિ નીચેની આકૃતિઓ જુઓ તમે આ આકારો તાર અથવા દોરીની મદદથી બનાવી શકો છો દરેક દરેક આકૃતિમાં જો તમે બિંદુ શરૂ કરીને રેખાખંડ ઉપર ચાલો તો તમે ફરીથી બિંદુ એસ પર પહોંચી જશો આ રીતે દરેક આકૃતિ એ બી અને સી પર એક ચક્ર પૂર્ણ કર્યું છે આ દરમિયાન તમે જે અંતર કાપો છો તે આકૃતિ કે આકાર બનાવવા માટે વપરાયેલા તારની લંબાઈ જેટલી છે આ અંતર એટલે કે લંબાઈને તે બંધ આકૃતિની પરિમિતિ કહેવાય છે તે આકૃતિ કે આકાર બનાવવા માટે વપરાયેલા તારની લંબાઈ છે પરિમિતિના ખ્યાલનો આપણા રોજિંદા જીવનમાં વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે

એક વાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે પરિમિતિ લઈએ જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે પંદર સેન્ટીમીટર અને નવ સેન્ટીમીટર છે તેની પરિમિતિ કેટલી થશે લંબ પરિમિતિ બરાબર તેની ચારેય બાજુની લંબાઈનો સરવાળો લંબ ચોરસની સામસામે બરાબર હોય છે. વત્તા બીસી વત્તા એ બી વત્તા બીસી કારણ કે સીડી બરાબર એ બી અને

લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ પહોળાઈ ઉદાહરણ શબાના ટેબલ પર પાથરવાના લંબ ચોરસ કાપડ પર ફરતે દરેક બાજુએ લેસ પટ્ટી લગાવવા માંગે છે શબાના ને કેટલી લંબાઈની લેસ પટ્ટી જોઈશે ઉકેલ ટેબલ પર પાથરવાના કાપડની લંબાઈ બરાબર ત્રણ મીટર ટેબલ પર પાથરવાના કાપડની પહોળાઈ બરાબર બે મીટર શબાનાને ટેબલ ક્લોથની ચારે બાજુએ લેસ પટ્ટી લગાવવી છે આથી જરૂરી લેસ પટ્ટીની લંબાઈ ટેબલ ક્લોથની પરિમિતિ જેટલી થશે હવે લંબચોરસ ટેબલ ક્લોથની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે ગુણ્યા ત્રણ મીટર વત્તા દસ મીટર ઉદાહરણ એક દોડવીર પચાસ મીટર લંબાઈ અને પચીસ મીટર પહોળાઈ વાળા એક લંબચોરસ બાગ ફરતે દસ પુરા આટા મારે છે તે કુલ કેટલું અંતર દોડ્યો હશે તે શોધો લંબચોરસ બાગની લંબાઈ બરાબર પચાસ મીટર લંબચોરસ બાગની પહોળાઈ બરાબર પચ્ચીસ મીટર દોડવીરે બાગ ફરતે એક આટામાં કાપેલું અંતર બાગની પરિમિતિ જેટલું થશે લંબચોરસ બાગની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે ગુણ્યા पचास मीटर वत्ता 25 मीटर बराबर दस आटा कापेलु अंतर बराबर दस गुण्यासो पचास मीटर बराबर पंदरसो मीटर आम बीरे कापेलु कुल अंतर बराबर 1500 मीटर ઉદાહરણ જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે દોઢસો સેન્ટીમીટર અને એક મીટર છે તેવા લંબચોરસની પરિમિતિ શોધો લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે ગુણ્યા દોઢસો સેન્ટીમીટર વત્તા સો સેન્ટીમીટર બરાબર બે ગુણ્યા અઢીસો સેન્ટીમીટર બરાબર પાંચસો સેન્ટીમીટર એકસો 5 મીટર છે તે ખેતર ફરતે ત્રણ વાર દોરડું વીંટાળી સીમા રેખા કરવા માંગે છે તો તેણે કુલ કેટલી લંબાઈનું દોરડું વાપરવું પડે ઉકેલ ખેડૂતે ખેતરની પરિમિતિ ત્રણ વાર ગણવી પડે આથી જરૂરી દોરડાની લંબાઈ ખેતરની પરિમિતિથી ત્રણ ગણી થાય લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાય બરાબર બે ગુણ્યા બસો ચાલીસ મીટર વત્તા એકસો એસી મીટર બરાબર બે ગુણ્યા ચારસો વીસ મીટર બરાબર આઠસો ચાલીસ મીટર માટે જરૂરી દોરડાની લંબાઈ બરાબર ત્રણ ગુણ્યા આઠસો ચાલીસ મીટર બરાબર ઉદાહરણ એક લંબચોરસ બાગની લંબાઈ અઢીસો મીટર અને પહોળાઈ એકસો પંચોતેર મીટર છે રૂપિયા બાર પ્રતિ ના દરે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ શોધો ઉકેલ

બે ગુણ્યા ચારસો પચીસ મીટર બાર ગુણ્યા આઠસો પચાસ બરાબર રૂપિયા દસ હજાર બસો નિયમિત આકારની પરિમિતિ વિશ્વામિત્ર એક મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ચિત્ર ફરતે રંગીન પટ્ટી લગાવવા માંગે છે તેને કેટલી લંબાઈની રંગીન પટ્ટી જોઈશે વિશ્વામિત્ર ને ચોરસ ચિત્ર ની ચારે બાજુ પર રંગીન પટ્ટી લગાવવી છે તેને ચિત્ર ની પરિમિતિ જાણવી પડે આમ જરૂરી પટ્ટી ની લંબાઈ બરાબર ચોરસની પરિમિતિ બરાબર એક મીટર વત્તા એક મીટર વત્તા એક મીટર વત્તા એક મીટર બરાબર ચાર મીટર ચોરસની ચારે બાજુ સરખી હોય છે આમ જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર ચાર ગુણ્યા એક મીટર બરાબર ચાર મીટર આ ઉદાહરણથી સમજાય છે કે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ હવે આકૃતિમાં દર્શાવેલ સમબાજુ ત્રિકોણ જુઓ તેની દરેક બાજુ સેન્ટીમીટરની છે શું આપણે તેની પરિમિતિ શોધી શકીએ આ સમજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ચાર વત્તા ચાર વત્તા ચાર સેન્ટીમીટર બરાબર ત્રણ ગુણ્યા ચાર સેન્ટીમીટર બરાબર બાર સેન્ટીમીટર આમ સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ ગુણ્યા એક બાજુની લંબાઈ એક ચોરસ અને ત્રિકોણ સમાનતા શી છે આ દરેક આકૃતિમાં બધી બાજુ સરખી લંબાઈની અને બધા ખૂણા સરખા માપના છે આવી આકૃતિઓને નિયમિત બંધ આકૃતિઓ કહેવાય છે આમ ચોરસ અને ત્રિકોણ નિયમિત બંધ આકૃતિઓ છે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ ત્રિકોણની પરિમિત બરાબર બાજુઓ હોય છે નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર પાંચ ગુણ્યા એક બાજુની લંબાઈ અને નિયમિત ષટકોણ પરિમિતિ બરાબર છ ગુણ્યા એક બાજુની લંબાઈ અને નિયમિત અષ્ટકોણની પરિમિતિ બરાબર આઠ ગુણ્યા એક બાજુની લંબાઈ થશે ઉદાહરણ મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગ ફરતે જો ફેરા ફરે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે ઉકેલ ચોરસ બાગની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ બરાબર ચાર ગુણ્યા સિત્તેર મીટર બરાબર

એક લંબ ચોરસ ખેતરની ફરતે દોડે છે જેની લંબાઈ એકસો સાહીઠ મીટર અને પહોળાઈ એકસો પાંચ મીટર દોડે છે ઉકેલ એક ફેરામાં પિંકીએ કાપેલું અંતર બરાબર ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા ચોરસની એક બાજુની લંબાઈ બરાબર ચાર ગુણ્યા પંચોતેર મીટર બરાબર ત્રણસો મીટર બોબે એક ફેરામાં કાપેલું અંતર બરાબર મીટર બરાબર બે ગુણ્યા બસો પાસઠ મીટર બરાબર પાંચસો ત્રીસ મીટર કાપેલા અંતર નો તફાવત બરાબર પાંચસો ત્રીસ મીટર બાદ ત્રણસો મીટર બરાબર નિયમિત પંચકોણની પરિમિતિ શોધો ઉકેલ આ નિયમિત બંધ આકૃતિને ને પાંચ બાજુઓ છે અને દરેકની લંબાઈ ત્રણ સેન્ટીમીટર છે આથી નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર પાંચ ગુણ્યા ત્રણ સેન્ટીમીટર બરાબર પંદર સેન્ટીમીટર ઉદાહરણ નિયમિત ષટકોણની પરિમિતિ અઢાર સેન્ટીમીટર છે તેની એક બાજુની લંબાઈ કેટલી ઉકેલ પરિમિતિ બરાબર અઢાર સેન્ટીમીટર નિયમિત ષટકોણ ને છ સમાન બાજુઓ છે આથી આપણે પરિમિતિનો છ વડે ભાગાકાર કરીને એક બાજુની લંબાઈ મેળવી શકીએ ષટકોણની એક બાજુની લંબાઈ બરાબર અઢાર સેન્ટીમીટર ભાગ્યા છ બરાબર ત્રણ સેન્ટીમીટર માટે નિયમિત ષટકોણની દરેક બાજુની લંબાઈ બરાબર ત્રણ સેન્ટીમીટર ક્ષેત્રફળ એરિયા અહીં આપેલી બંધ આકૃતિઓ ધ્યાનથી જુઓ દરેક આકૃતિ સપાટીનો કેટલોક ભાગ રોકે છે શું તમે કહી શકો કે કઈ આકૃતિ વધુ ભાગ રોકે છે આપેલ આકૃતિઓમાંથી દેખીતી રીતે જોઈએ તો આપેલ બધી આકૃતિઓમાં એ અને બી માંથી બી માં આપેલ આકૃતિ વધુ ભાગ રોકે છે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ક્ષેત્રફળ કહે છે હવે બાજુની આકૃતિ જુઓ આમાંની કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે છે માત્ર અવલોકન કરવાથી એ નક્કી કરવું મુશ્કેલ છે એક સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટરના ચોરસ વાળા આ લેખ પત્ર પર મૂકીને તે આકૃતિની કિનારી ગોળ આ લેખ પર આંકી લો હવે જે આકૃતિ કાગળ પર મળે તે કેટલા ચોરસને આવરે છે તેમાંના કેટલા પૂરેપૂરા બંધ આકૃતિની અંદર છે તો કેટલા અડધા અથવા અડધાથી ઓછા કે વધારે આકૃતિની અંદર છે 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 જેટલા અંદર આવરી લેવાયા હોય તે તેનું ક્ષેત્રફળ પરંતુ અહીં એક નાની મુશ્કેલી આવે આકૃતિની અંદરના ભાગમાં હંમેશા પૂરેપૂરા ચોરસ આવતા નથી આપણે આ પ્રમાણેની રીત સ્વીકારી લઈએ એક પૂર્ણ ચોરસનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ છે જો આલેખ પત્ર સેન્ટીમીટરમાં આંકેલું હોય તો એક ચોરસનું ક્ષેત્રફળ એક ચોરસ સેન્ટીમીટર લેવાય જે ચોરસ અડધા કરતા ઓછા અંદરના ભાગે હોય તેને અવગણો જે ચોરસ અડધા કરતા વધારે અંદરના ભાગો હોય તેને એક પૂરા તરીકે ગણી લો જે ચોરસ બરાબર અડધા હોય તેનું ક્ષેત્રફળ અડધું ચોરસ સેન્ટીમીટર ગણો આમ કરવાથી ક્ષેત્રફળનો સાચો અંદાજ મળશે ઉદાહરણ આકૃતિમાં દર્શાવેલ આકારનું ક્ષેત્રફળ મેળવો ઉકેલ આ આકૃતિ રેખાખંડમાંથી બનાવેલી છે અને આલેખપત્ર પત્ર પર પૂરા ચોરસ અથવા અડધા ચોરસ જ આવરે છે આથી આપણું કામ સરળ થશે એક પૂર્ણ આવરીત ચોરસ બરાબર ત્રણ બે अर्ध आवृत चौरस बराबर त्राण पूर्ण आवृत चौरस बराबर गुणिया एक चौरस एकम बराबर चौरस एकम अर्ध आवृत चौरस न क्षेत्रफल बराबर तरह गुणिया अर्धा बराबर तरण अपॉन बे चौरस एकम बराबर एक वत्ता एक अपॉन बे चौरस एकमे कुल क्षेत्रफल बराबर સાડા ચાર ચોરસ એકમ ઉદાહરણ ચોરસની ગણતરી કરીને આકૃતિના ક્ષેત્રફળનો અંદાજ કાઢો ઉકેલ આલેખ પત્ર પર આપેલ આકૃતિની બહારની હદ દોરો પૂર્ણ આવરીજ ચોરસની સંખ્યા અગિયાર છે તેથી તેનું ક્ષેત્રફળ અગિયાર ચોરસ એકમ થાય આ જ રીતે અર્ધ આવરીજ ચોરસની સંખ્યા ત્રણ છે તેથી તેનું ક્ષેત્રફળ 3 * 1/2 चौरस एकम थाय अर्ध करता વધારે આવૃત ચોરસની સંખ્યા 7 છે તેથી તેનું ક્ષેત્રફળ 7 ચોરસ એકમ થાય अर्ध કરતા ઓછા આવૃત ચોરસની સંખ્યા 5 છે આથી તેનું ક્ષેત્રફળ ગણાઈ નહીં આથી તેનું ક્ષેત્રફળ 0 ચોરસ એકમ થાય આવૃત ક્ષેત્રફળ સંખ્યા अंदाजित क्षेत्रफल चौरस एकम पूर्ण आवरित चौरस अगर अर्ध आवरत चौरस तरह चौरस सात सात अर्ध करता ओछा आवरित चौरस पांच शून्य कुल क्षेत्रफल बराबर अग्यारत्ता तर अर्धा સાત બરાબર સાડા ઓગણીસ ચોરસ એકમ ઉદાહરણ ચોરસની ગણતરી કરીને આકૃતિનું અંદાજિત ક્ષેત્રફળ મેળવો ઉકેલ આલેખ પત્ર પર આકૃતિ દોરો તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસ આવૃત થશે પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા એક છે આથી તેનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ થાય આ જ રીતે અર્ધ આવરીજ ચોરસ એક પણ નથી અર્ધ કરતા વધારે આવરીજ ચોરસની સંખ્યા સાત છે આથી તેનું ક્ષેત્રફળ સાત ચોરસ એકમ થાય અર્ધ કરતા ઓછા આવરીજ ચોરસની સંખ્યા નવ છે આથી તેનું ક્ષેત્રફળ ગણાય નહીં આથી તેનું અંદાજિત ક્ષેત્રફળ શૂન્ય ચોરસ એકમ થાય આવૃત ક્ષેત્રફળ સંખ્યા अंदाजित क्षेत्रफल चौरस एकम पूर्ण आवृत चौरस एक एक, अर्ध आवृत चौरस एक नहीं, नहीं, एक पन नहीं। अर्ध करता वधारे आवृत चौरस सात सात अर्ध करता ओछा आवृत चौरस नौ शून्य कुल क्षेत्रफल बराबर एक वत्ता सात बराबर આઠ ચોરસ એકમ ઉદાહરણ નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવૃત ચોરસની ગણતરી કરીને મેળવો ઉકેલ એ આપેલ આકૃતિ એકમાં પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા ચાર છે તેથી તેનું ક્ષેત્રફળ ચાર ચોરસ એકમ થશે અર્ધ કરતા વધારે આવૃત ચોરસની સંખ્યા ત્રણ છે તેથી તેનું ક્ષેત્રફળ ત્રણ ચોરસ એકમ થશે અર્ધ આવરીજ ચોરસની સંખ્યા બે છે તેથી તેનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ થશે અર્ધ કરતા ઓછા આવરીજ ચોરસની સંખ્યા ચાર છે તેથી તેનું અંદાજિત ક્ષેત્રફળ શૂન્ય ચોરસ એકમ થશે આવૃત ક્ષેત્રફળ સંખ્યા અંદાજિત ક્ષેત્રફળ ચોરસ એકમ પૂર્ણ આવૃત ચોરસ ચાર चार अर्ध करता वधारे चौरस तर अर्ध आवरी चौरस बे एक अर्ध करता ओविज चौरस चार शून्य आकृति एक क्षेत्रफल बराबर चार वत्ता त्रन वत्ता एक बराबर आठ चौरस एकम बी आपेल आकृति बे मा पूर्ण एवरेज चौरसनी संख्या 7 छे તેથી તેનું ક્ષેત્રફળ 7 ચોરસ એકમ થશે અર્ધકર્તા વધારે एवरेज चौरसની સંખ્યા 7 છે તેથી તેનું ક્ષેત્રફળ 7 ચોરસ એકમ થશે આવૃત ક્ષેત્રફળ સંખ્યા અંદાજિત ક્ષેત્રફળ ચોરસ એકમ પૂર્ણ एवरेज चौरस 7 7 અર્ધ કરતા વધારે આવરીત ચોરસ સાત સાત આકૃતિ બે નું ક્ષેત્રફળ બરાબર સાત વત્તા સાત બરાબર ચૌદ ચોરસ એકમ થશે સી આપેલ આકૃતિ ત્રણમાં પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા નવ છે તેથી તેનું ક્ષેત્રફળ નવ ચોરસ એકમ થશે અર્ધ કરતા વધારે આવૃત ચોરસની સંખ્યા નવ છે તેથી તેનું ક્ષેત્રફળ નવ ચોરસ એકમ થશે આવૃત ક્ષેત્રફળ સંખ્યા અંદાજીત ક્ષેત્રફળ ચોરસ એકમ પૂર્ણ આવૃત ચોરસ નવ નવ અર્ધ કરતા વધારે આવૃત ચોરસ નવ નવ આકૃતિ ત્રણનું ક્ષેત્રફળ બરાબર નવ વત્તા નવ બરાબર અઢાર ચોરસ એકમ લંબચોરસનું ક્ષેત્રફળ આલેખપત્રની મદદથી પાંચ સેન્ટીમીટર લંબાઈ અને ત્રણ સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ આપણે ગણી શકીએ ઓકે એક સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટર ચોરસ હોય તેવા આલેખપત્ર પર લંબચોરસ દોરો આ લંબચોરસ ચોરસ પંદર પૂરા ચોરસ આવૃત કરે છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર પંદર ચોરસ સેન્ટીમીટર જેને પાંચ ગુણ્યા ત્રણ ચોરસ સેન્ટીમીટર એમ લખી શકાય કેટલાક લંબ ચોરસની બાજુઓના માપ આપ્યા છે તેમને આલેખપત્ર પર દોરીને આવરેજ ચોરસની સંખ્યા ગણો અને ક્ષેત્રફળ શોધો લંબાઈ ત્રણ સેન્ટીમીટર અને પહોળાઈ ચાર સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ બાર ચોરસ સેન્ટીમીટર થાય લંબાઈ સાત સેન્ટીમીટર અને પહોળાઈ પાંચ સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ પાંત્રીસ ચોરસ સેન્ટીમીટર થાય લંબાઈ પાંચ સેન્ટીમીટર અને પહોળાઈ ત્રણ સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ પંદર ચોરસ સેન્ટીમીટર થાય આ પરથી શું અનુમાન તારણ કહી શકીએ આપણને જોવા મળે છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય આ પત્રનો ઉપયોગ કર્યા સિવાય શું આપણે છ સેન્ટીમીટર લંબાઈ અને ચાર સેન્ટીમીટર પહોળાઈ વાળા લંબચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ આપણને જોવા મળે છે કે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર છ સેન્ટીમીટર ગુણ્યા ચાર સેન્ટીમીટર બરાબર ચોવીસ સેન્ટીમીટર ચોરસનું ક્ષેત્રફળ હવે આપણે ચાર સેન્ટીમીટર લંબાઈની બાજુવાળો ચોરસ લઈએ તેનું ક્ષેત્રફળ કેટલું થશે જો સેન્ટીમીટરના માપવાળા આલેખપત્ર પર મૂકીએ તો શું જોવા મળે તે સોળ ચોરસને આવરે છે એટલે કે તેનું ક્ષેત્રફળ બરાબર સોળ ચોરસ સેન્ટીમીટર બરાબર ચાર ગુણ્યા ચાર ચોરસ સેન્ટીમીટર છે આના પરથી શું અનુમાન તારણ કરી શકીએ આપણે જોઈએ છીએ કે દરેક વખતે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ઉદાહરણ જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે બાર સેન્ટીમીટર અને ચાર સેન્ટીમીટર હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો ઉકેલ લંબચોરસની લંબાઈ બરાબર બાર સેન્ટીમીટર લંબચોરસની પહોળાઈ બરાબર ચાર સેન્ટીમીટર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર બરાબર સેન્ટીમીટર સેન્ટીમીટર ગુણ્યા અડતાલીસ ચોરસ સેન્ટીમીટર ઉદાહરણ આઠ મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો ઉકેલ ચોરસની બાજુની લંબાઈ બરાબર આઠ મીટર ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ બરાબર મીટર ગુણ્યા મીટર મીટર બરાબર ચોરસ ઉદાહરણ પોઠાના એક લંબચોરસ ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ છત્રીસ ચોરસ સેન્ટીમીટર છે અને લંબાઈ નવ સેન્ટીમીટર છે તો તે ટુકડાની પહોળાઈ કેટલી હશે ઉકેલ લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર 36 चौकोर सेंटीमीटर लंबाई बराबर 9 चौकोर सेंटीमीटर પહોળાઈ શોધો લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આથી પહોળાઈ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા લંબાઈ બરાબર 36 ભાગ્યા 9 બરાબર 4 સેન્ટીમીટર આમ લંબ ચોરસ ટુકડાની પહોળાઈ બરાબર 4 સેન્ટીમીટર ઉદાહરણ બોબ ત્રણ મીટર લંબાઈ અને ચાર મીટર પહોળાઈ વાળા ઓરડાના ભોંયતળિયા પર ચોરસ ટાઇલ્સ લગાવવા માંગે છે જો દરેક ચોરસ ટાઇલ્સની બાજુનું માપ શૂન્ય પોઈન્ટ પાંચ મીટર હોય તો ઓરડાના ભોંયતળિયા માટે કેટલી ટાઇલ્સ જોઈએ ઉકેલ બધી ટાઇલ્સનું કુલ ક્ષેત્રફળ ઓરડાના ભોંયતળિયાના ક્ષેત્રફળ જેટલું થવું જોઈએ ઓરડાની લંબાઈ બરાબર ચાર મીટર ઓરડાની પહોળાઈ બરાબર ત્રણ મીટર ભોય તળિયાનું ક્ષેત્રફળ પહોળાઈ ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ બરાબર શૂન્ય પાંચ મીટર ગુણ્યા શૂન્ય પાંચ મીટર બરાબર શૂન્ય ચોરસ મીટર માટે જરૂરી ટાઇલ્સની સંખ્યા બરાબર ભોય નું ક્ષેત્રફળ ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર બાર ભાગ્યા શૂન્ય પોઈન્ટ પચીસ બરાબર અડતાલીસ ટાઇલ્સ ઉદાહરણ એક મીટર પચીસ સેન્ટીમીટર પહોળાઈ અને બે મીટર લંબાઈ વાળા કાપડના ટુકડાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં શોધો ઉકેલ કાપડની લંબાઈ બરાબર બે મીટર કાપડની પહોળાઈ બરાબર એક મીટર પચીસ સેન્ટીમીટર એક મીટર વત્તા શૂન્ય પોઈન્ટ પચીસ મીટર બરાબર એક પોઈન્ટ પચીસ મીટર કાપડનું ક્ષેત્રફળ બરાબર કાપડની લંબાઈ ગુણ્યા કાપડની પહોળાઈ બરાબર બે મીટર ગુણ્યા એક પોઈન્ટ પચીસ મીટર બરાબર બે પોઈન્ટ પચાસ ચોરસ મીટર આપણે શી ચર્ચા કરી એક બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરતે ફરવાથી કપાતા કુલ અંતરને તેની પરિમિતિ કહે છે બે એ લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બી ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુની લંબાઈ સી સમબાજુની પરિમિતિ બરાબર ત્રણ ગુણ્યા બાજુની લંબાઈ ત્રણ જેની બધી બાજુઓ અને બધા ખૂણાઓ સમાન હોય તેને નિયમિત બંધ આકૃતિઓ કહે છે ચાર ચોરસ આલેખપત્રના ઉપયોગથી ક્ષેત્રફળ શોધવા માટે નીચેના રિવાજ એટલે કે નિયમો સ્વીકારીએ છીએ એ અડધાથી ઓછા આવરીત ચોરસને અવગણો બી અડધાથી વધુ આવરીત ચોરસને પૂરા એક તરીકે ગણો સી જો બરાબર અડધો ચોરસ આવૃત હોય તો તેનું ક્ષેત્રફળ અડધો ચોરસ એકમ ગણો પાંચ એ લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બી ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ એટલે કે બાજુ ગુણ્યા બાજુ આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર